एक વાર પેટની ચરબી ભેગી થઈ જાય પછી એક યુવતી ચોક્કસપણે પોતાના માટે મુશ્કેલીને આમંત્રણ આપે છે. પણ જો તમે માત્ર જિમિંગ કરી રહ્યા છો અને મસલ બનાવી રહ્યા છો અને તમે ફિટ દેખાઈ રહ્યા છો તો તે સારું નથી. ચોક્કસ આસનો અને પ્રક્રિયાઓ છે, જો તેઓ આ કરે છે તો તમારી અંદર શરીરની મૂળભૂત કેમિસ્ટ્રી સંતુલનના સ્તરે લાવી શકાય છે અને ભાવિ પેઢીઓ માટે આ ઉપાય છે. નમસ્કાર સદગુરુ. યુવતીઓ તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને ભવિષ્યમાં નોંધપાત્ર સ્વાસ્થ્યની સમસ્યાઓને રોકવા માટે શું કરી શકે છે? આજની દુનિયામાં સમાજની રચના જે રીતે કરવામાં આવી છે, જીવનના ઘણા પાસાઓએ પોતાને જે રીતે ગોઠવ્યા છે, સ્ત્રીઓએ પુરુષો કરતા તેમના સ્વાસ્થ્યની ઘણી વધુ કાળજી લેવી પડે છે. ફક્ત એટલા માટે કેમકે કુદરતે સ્ત્રીમાં ખૂબ વિસ્તૃત પ્રજનન પ્રણાલી બનાવેલી છે. આપણે બધા સ્ત્રીના ગર્ભમાંથી જન્મ્યા છીએ તો અંદર એક વિસ્તૃત પ્રણાલી હતી. સામાન્ય રીતે જો તમે પહેલાના સમયમાં જુઓ તો તેઓ 15-16 વર્ષની વયે તેમની પ્રજનન પ્રણાલીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેતા. તેનો ઉપયોગ કદાચ તેમના સમગ્ર જીવન દરમિયાન કરવામાં આવતો હતો. ઓછામાં ઓછું તેમના પ્રજનન જીવનકાળ દરમિયાન અમુક રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કોઈ સ્ત્રીને તેના જીવનકાળમાં 6, 7, 8 બાળકો હોય તો મોટાભાગે તે આખા જીવનકાળમાં ફેલાયેલું રહેતું. તેથી પ્રજનન અંગોનો ચોક્કસ રીતે ઉપયોગ થતો હતો. તેના કારણે તેમને તે સમસ્યાઓ ન હતી જે આજે છે. બીજું કારણ એ છે કે પુરુષો અને સ્ત્રીઓ બંને અલબત્ત શારીરિક રીતે સખત મહેનત કરતા હતા. શારીરિક શ્રમને કારણે જ તો પેટની આસપાસ ક્યારે ચરબી ન હતી. યુવાન વયે જો કોઈ છોકરી પેટની ચરબી ભેગી કરે છે તો તે સમસ્યાને આમંત્રે છે. કોઈ શંકા નથી એ બાબતે. તે બસ આમંત્રણ આપે છે, તે આવશે. કેટલી વહેલી કે કેટલી મોડી જીવનના વિવિધ આનુવંશિક અને અન્ય પાસાઓ પર આધાર રાખે છે. પણ એકવાર પેટની ચરબી ભેગી થઈ જાય પછી એક યુવતી ચોક્કસપણે પોતાના માટે મુશ્કેલીને આમંત્રણ આપે છે. પૂરતી પ્રવૃત્તિ નથી, મારો મતલબ છે શારીરિક પ્રવૃત્તિ. તેઓ ઓફિસમાં કામ કરતી હોઈ શકે છે, તેનો કોઈ અર્થ નથી. That doesn't mean anything. કારણ કે તે પૂરતું શારીરિક શ્રમ નથી. જો તમે કોઈ ખેતરમાં કામ કરી રહ્યા છો તો તે અલગ બાબત છે. મને લાગે છે કે તમે જે સમસ્યાઓનો મોટાભાગે ઉલ્લેખ કરી રહ્યા છો મોટાભાગે તે શહેરી મહિલાઓમાં થાય છે. ફક્ત એટલા માટે કે તેમની શારીરિક પ્રવૃત્તિ ભલે તેઓ કસરત કરે તે 1/2 કલાક કે 1 કલાક સવારે હોય છે, બાકીનો સમય તેઓ ફક્ત બેઠા છે. તો આના કારણે તે ભાગમાં પૂરતી પ્રવૃત્તિ થતી નથી. તે એક કારણ છે. બીજી બાબત એ છે કે પ્રજનન પ્રક્રિયાને ઉપયોગમાં લેવામાં આવતી નથી, તે બીજું કારણ છે. તો જો તમે તમારી પ્રજનન પ્રક્રિયાનો ઉપયોગ નથી કરી રહ્યા, એટલે કે જો તમે 21 વર્ષની ઉંમર પહેલા બાળકને જન્મ આપતા નથી, તો તે ખૂબ જ મહત્વનું છે કે તમારે હઠયોગ કરવો જોઈએ. જો તમે જીમ કરો છો, જો તમે દોડો છો, જો તમે આ કે તે કરો છો, દોડવું અમુક હદ સુધી ઠીક છે. પણ જો તમે માત્ર જીમિંગ કરી રહ્યા છો, મસલ બનાવી રહ્યા છો અને ફિટ દેખાઈ રહ્યા છો, પણ તે સારું નથી. તમારે તીવ્ર હઠયોગ કરવા જ જોઈએ. 12 વર્ષની ઉંમરથી જો એક છોકરી હઠયોગ કરવાનું શરૂ કરે તો તેણી તે તમામ સમસ્યાઓમાંથી પસાર થઈ જશે જે મોટાભાગના લોકો વિચારે છે કે તે એક મોટી સમસ્યા છે અને પોતાની અંદર વિકાસના દરેક તબક્કા માટે ઘણા સંઘર્ષોમાંથી પસાર થાય છે. તેઓ સરળતાથી આમાંથી પસાર થશે. તો આ આવવું જ જોઈએ કે જો સ્ત્રીનું પ્રજનન સ્વાસ્થ્ય પ્રજનન કર્યા વિના જાળવવું હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ચોક્કસ વસ્તુઓ કરવામાં આવે. અને તમે જે કામ કરી રહ્યા છો તે મોટા ભાગે પેટની આસપાસના વિસ્તારને કેન્દ્રિત હોવું જોઈએ કે પેટના ભાગને ચોક્કસ રીતે કામ કરાવવું જ જોઈએ. હઠયોગની પ્રણાલીઓ જે રીતે તેને કામ કરાવશે તેવી રીતે કોઈ સિસ્ટમ નહીં કરાવી શકે. અને ચોક્કસ આસનો અને પ્રક્રિયાઓ છે જે તેને શીખવી શકાય છે. જો તેઓ આ કરે છે તો તેઓને તે તમામ તબીબી બાબતોમાંથી પસાર થવાની જરૂર નથી. દુર્ભાગ્યપણે જેની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. આનું બીજું પરિમાણ એ પણ છે કે આજકાલ શહેરી યુવતીઓ તેમાંની ઘણી બધી કોઈને કોઈ બાબતને લઈને ખૂબ જ પરેશાન રહે છે.
એક સમયે ફક્ત તમારા કુટુંબ કે તમારા બાળકો કે તમારા પતિ કે તમારા નજીકના મિત્રો તમને પરેશાન કરતા, હવે તમારે દુનિયાભરમાં મિત્રતા છે અને લગભગ કોઈ પણ વ્યક્તિ તમને ગમે ત્યારે પાગલ કરી શકે છે. તો ફક્ત એક મેસેજ પૂરતો છે કે તમે આવનારા 3 દિવસ માટે તેની ચિંતા કરો. કોઈ પણ કારણસર હું કોઈ એક વસ્તુને દોષી ઠેરાવતો નથી, તે સામાન્ય બની ગયું છે કે દરેક વ્યક્તિએ તણાવમાં રહેવું જ જોઈએ. તો આ પણ ખૂબ જ સરળતાથી સંભાળી શકાય છે જો તમે યોગ્ય પ્રકારના યોગ કરો છો અને શરીરના મૂળભૂત રસાયણશાસ્ત્રને તમારી અંદર સંતુલનના સ્તરે લાવી શકાય છે. અને ભાવિ પેઢીઓ માટે આ એક ઉપાય છે, નહીતર તે વધશે. કારણ કે આજે મને લાગે છે કે ગ્રામીણ આદિવાસી બધી સ્ત્રીઓની એક સાથે સરેરાશ બાળક પેદા કરવાની ઉંમર હવે લગભગ 22 વર્ષની થઈ ગઈ છે. પણ હું માનું છું કે આગામી 25 વર્ષમાં તે કદાચ 35ની હશે, અને તે ખૂબ જ સારી બાબત છે. તો જો તે 35 થાય તો પછી આ પ્રકારની સમસ્યાઓની સંખ્યા કે જે યુવતીઓને હશે તે અનેક ગણી વધી જશે, સિવાય કે તેઓ પોતાની સંભાળ રાખે. પોતાની સંભાળ લેવી એટલે દરરોજ દવા લેવી કે ડોક્ટરને મળવું એ નથી. તમારે યોગિક પ્રક્રિયાઓ શરૂ કરવી જોઈએ જેથી શરીર ચોક્કસ સંતુલન લાવે. સિસ્ટમમાં રાસાયણિક સંતુલન છે, સિસ્ટમમાં હોર્મોનલ સંતુલન છે. આ તમામ ગ્રંથિનો સ્ત્રાવ સારી રીતે સંતુલિત રીતે થઈ રહ્યો છે, અને જો આ થઈ રહ્યું છે તો તેઓ બિનજરૂરી બીમારીની આ સ્થિતિમાં જશે નહીં. વેલ, અમુક 10% લોકોને હંમેશા કોઈને કોઈક શારીરિક બીમારી હશે, તે એક અલગ બાબત છે. પણ અત્યારે ટકાવારીનું અકુદરતી સ્તર છે. સમાજ બીમારીના અકુદરતી સ્તરે પહોંચી રહ્યું છે, તો તેને નીચે લાવવું પડશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.